ધ્રાંગધ્રા તાલુકાના હામપરા ગામે તૃતીય પાટોત્સવ રબારી આલ પરિવાર દ્વારા આયોજિતમાં 80 દીકરી તથા દીકરાના પરિવારજનોએ રૂપિયા નહીં લેવાના શપથ લીધા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હામપર ગામે આયોજિત તૃતીય પાટોત્સવ નિમિત્તે રબારી આલ પરિવાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. ધ્રાંગધ્રાના હામપર ગામે તૃતીય પાટોત્સવ જ્ઞાન યજ્ઞમાં 7 દિવસ સુધી કથા ચાલી હતી, જેમાં પૂજ્યવાદ શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી કથા પ્રવચન કર્યું હતું, જેમાં દુધરેજ વડવારા ધામના મહંત મહામંડલેશ્વર 1008 કનીરામ બાપુ તથા દુધઈના મહંત રામ બાલકદાસ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હામપર ગામે આજે કથાના છેલ્લા દિવસે રબારી આલ પરિવાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો, જેમાં 80 જેટલી દીકરીઓ તથા તેઓના પરિવારજનો દ્વારા લગ્નના દહેજમાં પૈસાની લેવડ દેવડ નહીં કરવા અંગે શપથ લીધી હતી. તો સમાજના અન્ય લોકોને પણ પ્રેરણા મળે તે માટે આ કાર્ય થકી શરૂઆત કરી હતી, જેથી સમાજની અન્ય દીકરીઓને પણ લગ્નના દહેજમાં લેવડ દેવડની પ્રથા બંધ થાય તે હેતુથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અજીતભાઈ સીતાભાઈ આલ હામપર તથા રબારી આલ પરિવારના આગેવાનો તથા યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી તૃતીય પાટોત્સવ જ્ઞાન યજ્ઞને સફળ બનાવ્યો હતો. ધર્મેશ રબારી, ચેડેશ ટીવી, ધ્રાંગધ્રા.